સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આપણે સામાજિક વિજ્ઞાન ભણીએ છીએ. એમાં પાઠ 11 સંયુક્ત રાષ્ટ્રો યુએન ભાગ 3 જોઈશું આજે. એમાં થોડુંક જ બાકી હતું આપણે, અને આપણે જોઈએ છીએ કે જે સંયુક્તતા કેળવવા માટે જે સંગઠનની ભાવના હતી, એ સંગઠનની ભાવના આપણે સંયુક્ત રાષ્ટ્ર જે યુએન દ્વારા, એટલે એ લોકોએ મોટી સમિતિ રચી અને એ સંયુક્ત રાષ્ટ્રની જે સલામતી સમિતિ, બધાને રક્ષણ મળે એ આપણા મુદ્દા જોયા હતા કે ભાઈ તમને જે યુએન, યુનેસ્કો આવી જે બધી કામગીરી હતી એ કામગીરી પણ આપણે જોઈ, ચોપડીમાં તમને આપેલી જ છે. જોશો ત્યાર પછી આપણે જોઈએ કે સંયુક્ત રાષ્ટ્ર યુએનને ભારતનો સહકાર, તો આ જે રાષ્ટ્રોએ ભારતને શું સહકાર, ભારતે એને શું સહકાર આપ્યો, તો ભારતે એને જે ભારતના યુનોમાં સાથે જે પરદેશો સાથેના મતભેદો હતા એના જે ઉકેલવાના સિદ્ધાંતો એમણે સ્વીકાર્યા હતા, કે એનો સ્વીકાર કર્યો હતો કે ભાઈ એના મતભેદ છે લોકોમાં, એ મતભેદને આપણે એ મતભેદને દૂર કરવું, તો એ કામ ભારતે ઉપાડ્યું હતું. તો ભારતના આ સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સ્થાપવાની કામગીરીમાં ભારતે સક્રિય સહકાર આપ્યો છે. કોરિયાના યુદ્ધમાં થયેલા સૈનિકોની સારવાર કરવા ભારતે ડૉક્ટરોની ટીમ જે હતી એ મોકલી હતી. અહીંયા જે કોરિયા સામે જે યુદ્ધમાં હતું અને સૈનિકો જે ઘાયલ થયા એ માટે ડૉક્ટરની ટીમ કોણે મોકલી, ભારત દેશે મોકલી. તો આ સંયુક્ત રાષ્ટ્રની નેજા હેઠળ પોતાના સૈનિકો મોકલવાની કટોકટી ઉકેલવામાં ભારતે સહાય કરેલી. આ કટોકટીને ઉકેલવાની જે કામગીરી કોણે બજાવી, તો કે ભારતે બજાવી. તો આ ભારતની શું હતું કે સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિમાં સભ્ય તરીકે ભારતે ઉપયોગી ભૂમિકા ભજવી હતી. આ સલામતી સમિતિમાં ભારતે ઉપયોગી ભૂમિકા ભજવી હતી અને આવી રીતે ભારતીયોના મહત્ત્વના મુદ્દાઓ ધારણ કરીને પોતાના જ્ઞાન અનુભવનો લાભ આપ્યો હતો. ભારતે પોતાનું જે જ્ઞાન છે એ બીજાને આપ્યું હતું અને એ અનુભવો એના હતા એ બધા જ દેશોને એમણે પૂરવા કર્યા. અને એમને એક ભારતની આ જોઈએ તો ભારતે પંચશીલનો પણ વિચાર વિશ્વ સમક્ષ રજૂ કર્યો. પંચશીલ યોજના, 5 સભ્યો સાથેની જે યોજના છે પંચશીલ યોજના કહે છે. એ 5 સભ્યોએ કે 5 દેશોએ કેવી રીતે ભેગા મળીને કયા નિર્ણયો કરવા એ આ પંચશીલ યોજનામાં વિચારો રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ માનવીની ઉજ્જવળ આશાઓ, માનવીની શું ઉજ્જવળ આશાઓ હતી, કે ભાઈ યુદ્ધ ન થાય, યુદ્ધ અટકે અને આ જે આપણી જે એકતા છે એ એકતા જળવાય, આજુબાજુ જે પ્રદેશોમાં પણ આપણી શાંતિ અને સલામતી સર્જાય, આજુબાજુના દેશોમાં પણ શાંતિ અને સલામતી અનુભવાય એવી આશા હતી. તો વિશ્વના બધા જ રાષ્ટ્રો યુનો ની સાથે અનેક સહકાર આપે તો વિશ્વ શાંતિનો સાચો અનુભવ થાય. આ માટે બધા જ રાષ્ટ્રો યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લે, એમ કે બધા એકબીજા રાષ્ટ્રો સાથે કોઈ યુદ્ધ ન કરે એવી પ્રતિજ્ઞા લે અને ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી દે એ જરૂરી હતું. ઘાતક શસ્ત્રો જે ઉપાડવામાં આવે છે એના માટેના જે ખર્ચા કરવામાં આવે છે કે ભાઈ આ બનાવ્યું પેલું બનાવ્યું, એ વિનાશ જ છે, એક વખતનો વિનાશ જ છે. પણ પોતાનો દેશ મજબૂત બનાવવા માટે મોટા મોટા શસ્ત્રો ઊભા કરે છે, તો અણુબોમ્બ બનાવવામાં આવે છે. આ તો એની પાછળનો ખર્ચો જે છે એટલો બધો હોય છે કે એ એની કોઈ ગણના નથી, એટલે દેશ આપણો પાછો ફરતો જાય. પણ આપણા દેશ પર કોઈ હુમલો કરે તો આપણી પાસે એવા જે રક્ષણ આપણું મળે એવા શસ્ત્રો હોવા જોઈએ, એવી માન્યતાઓ જે છે એ માન્યતાઓને આધારે આપણે એમાં ખર્ચ કરતા હોઈએ છીએ. તો એવી જ રીતે આપણે જોઈએ છે કે ઉત્પાદન બંધ કરી દે એ જરૂરી છે. આજે જો બધા જ રાષ્ટ્રો
શસ્ત્રો વધારવાની હરીફાઈ બંધ કરી દે. મેં કહ્યું હમણાં તમને કે શસ્ત્રો બધા વધારે જશે. પેલો અમેરિકા કે હું મોટો શસ્ત્રોમાં મહાયુદ્ધમાં એ મોટો છે. અત્યારે એમ થાય કે અમેરિકા જો કંઈક ફેંકે બોમ્બ તો એની પાસે બહુ મોટી શક્તિઓ છે, અણુશક્તિઓ વધારે છે. ત્યાર પછી આપણે જોઈએ છે ચીન ને આપણે જોઈએ છે કે બીજા પાકિસ્તાન, તો આ બધા છે દેશો. તો એ દેશો એમ વિચારે છે કે ભાઈ અમારી જોડે સત્તામાં તો આપણો ભારત દેશ પણ કમ નથી, તો કે અમારી પાસે પણ મહાસત્તામાં અમે જોડાઈ શકીએ. તો આ બધા પૈસા ક્યાં ખર્ચ થાય છે? શસ્ત્રો બનાવવામાં. તો એ શસ્ત્રો હરીફાઈ જો બંધ કરી દેવામાં આવે ને તો અજબો રૂપિયાનો બચાવ થાય. આ રકમમાંથી વિશ્વના લોકોનું કલ્યાણ થઈ શકે એમ છે, પરંતુ આપણે કલ્યાણ કરતા નથી, ઉપરથી એની તરફ ધસતા જઈએ છીએ. તો આવી રીતે પૃથ્વી જ એવો ગ્રહ છે જ્યાં મનુષ્યો રહેવાનું છે. તેથી માનવીએ વિશ્વ ઐક્ય અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોની સફળતાને ઝંખવી જ રહી. આપણે જોઈએ છે કે સંયુક્ત રાષ્ટ્ર, જો આપણે મનુષ્ય છે ને પૃથ્વી ઉપર જન્મ લીધો છે તો પૃથ્વી ઉપર જ આપણું મૃત્યુ નિશ્ચિત છે, અને પૃથ્વી સિવાય કોઈ ગ્રહ ઉપર આપણે રહી શકીએ નથી. એવું માની લે તો આપણે માનવીની જે વિશ્વ ઐક્ય ભાવના છે એ પણ આપણે અહીંયા જ કેળવવાની છે, અને અહીંયા જ આપણે જોઈએ છે વિશ્વ શાંતિ અને સંયુક્ત રાષ્ટ્રની જે એકતા રાષ્ટ્રીય સફળતા છે એ પણ આપણે અહીંયા કેળવવાની છે. તો આ રીતે આપણો એ પાઠ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર જે લેસન મૂકવામાં આવે એ લેસન તમે કરી દેશો અને નોટ તમારી કમ્પ્લીટ રાખશો. જ્યારે પણ હવે નિશાળ ચાલુ થશે, સ્કૂલ જે ચાલુ થવાની જ છે, 15 તારીખ પછી એવું કહેવાય છે કે 6 થી 8 ધોરણ ચાલુ થશે, તો 8મા વારાના સામાજિક જે નોટો બનાવે છે સામાજિક વિજ્ઞાનની એ ચેક કરવામાં આવશે. એટલે મહેરબાની કરી દરેક સવાલ જવાબ મેં મૂકેલા જ છે લેસનમાં, એ મૂકેલા ફ્રી લાવવાના અને નોટ કમ્પ્લીટ હોવી જોઈએ. એટલે એ પ્રમાણે તમે લખતા રહેશો અને આજનું પણ લેસન હું મૂકી દઈશ એ તમે કરી દેશો. તો ફરી આપણે જ્યારે મળીશું ત્યારે હવે આગળના પાઠોની ચર્ચા કરીશું. જય શ્રી સ્વામી નારાયણ.